ઉત્તર પ્રદેશનો યુવાન ચારધામની 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નીકળેલ સનાતન ધર્મની જાગૃતતાનો સંદેશ લઈને દીવ પહોંચ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. દેશના લોકોને સનાતન ધર્મ વિશે સંપૂર્ણ જ્ઞાન અને જાગૃતતા હોવી જોઈએ. જ્યારે કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તમામ સનાતન ધર્મના દરેક લોકોએ મૃતકની અંતિમ સ્મશાન યાત્રામાં જરૂર ને જરૂર જવું જોઈએ. તેઓ સનાતન ધર્મની જાગૃતતાનો સંદેશો લઈને જનજાગૃતિ માટે ભારત ભ્રમણ પર ગત વર્ષે 17 ઓગસ્ટ 2022ના રોજ હરોદય ઉત્તર પ્રદેશથી વિપિન અગ્નિહોત્રી નીકળેલો હતો, જે 10 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂર્ણ કરીને દીવના કુદમ ગામે 5 પાંડવ સ્થાપિત સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના શરણે પહોંચ્યો હતો, જ્યાં 5 પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવના શરણે શીશ નમાવી સમુદ્રની ગંગારૂપી લહેરો દ્વારા 5 શિવલિંગો ઉપર જળાભિષેક નિહાળીને મહાદેવના દર્શન કરી ભાવ વિભોર થઈ ગયો હતો. અને સમાજના દરેક સનાતન ધર્મના લોકોનો જ્યારે કોઈ પણ મનુષ્યનો મૃત્યુ થાય છે ત્યારે તમામ સનાતન ધર્મના દરેક લોકોએ મૃતકની અંતિમ સ્મશાન યાત્રામાં જરૂર ને જરૂર જવું જોઈએ. તેઓ સંદેશો લઈને દીવ પહોંચી ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV, દિલ્હી.